ચાલો બાળ મિત્રો, કેમ છો બધા? મજામાં ને? આજે આપણે કુહુ પાઠ્યપુસ્તકમાં પાઠ 7ની શરૂઆત કરીશું. પાઠ 7 જેનું નામ છે ખોટો જાદુ ખોટો બાવો. ખોટો જાદુ ખોટો બાવો. હવે આમાં સૌ પ્રથમ આપેલું છે ગીતડું. જાદુગર વિશે ગીતડું આપેલું છે. આ પાઠમાં આપણે શું શીખવાનું છે? તો કે વર્તમાનકાળ, ભૂતકાળ અને ભવિષ્યકાળ સૂચક વાક્યો શીખવાના છે અને પરિસ્થિતિ અનુસાર એ વાક્યનો ઉપયોગ કરતા શીખવાનું છે. હવે જોઈએ, ગીતડું ગાઈએ આપણે. અંતર મંતર જંતર, હું જાણું છું એક મંતર, તને ચકલી બનાવી દઉં, તને કાગડો બનાવી દઉં. જુઓ આ ટોપલી છે ખાલી, એમાં પરી બેઠી છે મતવાલી. મારી ટોપલીમાં જાદુ, એમાં પરીને બેસાડો. એનું સસલું બનાવી દઉં છું. અંતર મંતર જંતર, હું જાણું છું એક મંતર. જુઓ આ ગંજી ફાણી રમત, એ રમતમાં છે મોટી ગમત. પહેલા ગુલામ આવે છે, પછી રાણી આવે છે, એનો બાદશાહ બનાવી દઉં. ગુલામ અને રાણીને શું બનાવવાની વાત કરે છે? તો કે બાદશાહ. એનો બાદશાહ બનાવી દઉં. અંતર મંતર જંતર, હું જાણું છું એક મંતર. જુઓ આ છે નાના ઠીંગુ, એનું નામ પાડ્યું છે મેં પિંગુ. પિંગુ ખૂબ દોડે છે, મોટા ઝાડ કૂદે છે, એને લંબુ બનાવી દઉં છું. અંતર મંતર જંતર, હું જાણું છું એક મંતર. કોણે આ ગીત લખેલું છે? તો કે મહેન્દ્ર જોશીએ. હવે આપણે એને રાગમાં ગાઈએ. અંતર મંતર જંતર, હું જાણું છું એક મંતર, તને ચકલી બનાવી દઉં, તને કાગડો બનાવી દઉં. જુઓ આ ટોપલી છે ખાલી, એમાં પરી બેઠી મતવાલી. મારી ટોપલીમાં જાદુ, એમાં પરીને બેસાડો. એનું સસલું બનાવી દઉં છું. અંતર મંતર જંતર, હું જાણું છું એક મંતર, તને ચકલી બનાવી દઉં, તને કાગડો બનાવી દઉં. જુઓ આ ગંજી ફાની રમત, એ રમતમાં છે મોટી ગમત. પેલા ગુલામ આવે છે, પછી રાણી આવે છે, એનો બાદશાહ બનાવી દઉં છું. અંતર મંતર જંતર, હું જાણું છું એક મંતર, તને ચકલી બનાવી દઉં, તને કાગડો બનાવી દઉં. જુઓ આ છે નાના ઠીંગુ, એનું નામ પાડ્યું છે મેં પિંગુ. પિંગુ ખૂબ દોડે છે, મોટા ઝાડ કૂદે છે, એને લાંબો બનાવી દઉં છું. અંતર મંતર જંતર, હું જાણું છું એક મંતર, તને ચકલી બનાવી દઉં, તને કાગડો બનાવી દઉં. સરસ મજાનું આ ગીતડું આપેલું છે. જાદુગરની વાત આખા ગીતમાં કરવામાં આવેલી છે. આખા ગીતમાં જાદુની વાત કરવામાં આવેલી છે. હવે નીચે જોઈએ, થોડું હસો ને ચિત્ર જુઓ અને હસતા હસતા પ્રશ્નોના ઉત્તર આપો. તમને ચિત્ર આપેલું છે. અહીં જુઓ તો બગીચામાં છોકરી છે, તેની પાસે શું છે? તો કે બિલાડી. અને સરસ મજાનું પતંગિયું, પક્ષી, ફૂલ, દડો, સૂર્ય, વાદળા, ઝાડ છે, ફૂલ છે, તો આવું સરસ મજાનું ચિત્ર છે. પછી એમાં જુઓ, અહીં બાજુમાં તમને સ્માઈલી આપેલા છે, અલગ અલગ પ્રકારના સ્માઈલી છે. આ ચિત્રમાં તમને સૌથી વધુ શું ગમે? તો આ ચિત્રમાં સૌથી વધારે આપણને આ છોકરીનું હાસ્ય ગમે છે.
પછી કોણ કોણ ખુશ દેખાય છે? તો સૂરજ, વાદળા, પછી ફૂલ, પતંગિયા, પક્ષી, બિલાડી અને વૃક્ષો, આ બધા આ ચિત્રમાં આપણને ખુશ દેખાય છે. આ ચિત્ર ક્યાં સમયનું હોય એવું લાગે છે? તો આ ચિત્ર છે એ સવારના સમયનું હોય એવું લાગે છે. પતંગિયા ઉડીને ક્યાં જશે? ક્યાં જશે પતંગિયા ઉડીને? તો ફૂલ ઉપર જશે. પતંગિયા ઉડીને ફૂલ ઉપર જશે. આ છોકરી અને બિલાડીના નામ પાડો. તો આપણે છોકરીનું નામ પાડીએ ટીંકુ અને બિલાડીનું નામ પાડીએ પિંકુ. ચાલો બિલાડીનું પિંકુ નામ પાડીએ, આનું નામ પાડીએ ટીંકુ. ઉપરના સ્માઈલી જોતાં તમને કોણ યાદ આવ્યું? કેમ? તો ઉપરના સ્માઈલી જોતાં આપણને નાનું બાળક યાદ આવે. નકામા કાગળોમાં આવા સ્માઈલી દોર્યા કરતું હોય એવું આપણને યાદ આવે છે. હવે એના પછી છે ચિત્ર શબ્દનો એક જ વાર ઉપયોગ કરીને ચિત્ર વિશે લખો. તો અહીં ચિત્ર તમને આપેલું છે, શેનું ચિત્ર છે? તો કે વર્ગખંડનું ચિત્ર છે. વર્ગખંડમાં બાળકો વ્યવસ્થિત બેઠા છે, ગરોળમાં બેન્ચ ઉપર બેઠા છે અને એક છોકરો છે તેના પગ, જો પગ ચાલ્યો જાય છે ને કંકુવાળા પગલા થતા જાય છે. તો આ એક છોકરો છે એ જાદુ બતાવે છે એવું આપણને ચિત્રમાં દેખાય છે. આપણે પેરેગ્રાફ એવી રીતે લખવાનો છે કે એમાં ચિત્ર શબ્દ એક જ વાર આવવો જોઈએ. તો લખીશું કઈ રીતે? આ વર્ગખંડ છે, તેમાં એક બારણું છે, એક બારી છે, બુલેટિન બોર્ડ પર ચિત્ર અને કંઈક લખાણ ચોંટાડેલા છે. જો અહીં બુલેટિન બોર્ડ એટલે કે નોટિસ બોર્ડ છે એની ઉપર ચિત્ર છે અને કંઈક અહીં લખાણ ચોંટાડેલું છે. વર્ગખંડમાં 9 બેન્ચ છે, દરેક બેન્ચ પર 2 બાળકો છે. વર્ગખંડમાં કુલ 18 બાળકો બેઠા છે અને એક બાળક જાદુનો ખેલ બતાવતો જણાય છે. જો આખો પેરેગ્રાફ લખ્યો એમાં ચિત્ર શબ્દ માત્ર એક જ વાર આવ્યો છે. એના પછી પાછું ગીત આવે છે. તમને નવા નવા વેશ ભજવવા ગમે? વેશભૂષા હોય ત્યારે આપણે નવા નવા વેશ બાળકો ભજવતા હોય છે. અહીંયા કોણે કયો વેશ ભજવ્યો તે સાંભળો, ગાવો, સમજો અને ભજવો. જો અહીં તમને ગીત આપેલું છે, કોણે કયો વેશ બનાવ્યો એ જોવાનું છે. બા બેઠી તી રસોઈ કરવા, લઈએ પડનો લાવો, જટા બનાવી ભભૂત બનાવી, બચ્ચું બન્યો ત્યાં બાવો. બાવો કોણ બન્યું? તો કે બચ્ચું. બા જ્યારે રસોઈ કરવા બેઠી હતી ત્યારે એ પળ એટલે કે એ સમયનો લાવો લઈ અને જટા બનાવી અને ભભૂત લગાવી બચ્ચું બન્યો ત્યાં બાવો. જુઓ અહીં તમને દેખાય છે. બમ બમ બોલા અલખ નિરંજન, હું છું ખાખી બાવો, ભિક્ષા માટે આવ્યો મૈયા, ચપટી આટો લાવો. આટો એટલે લોટ. કે બમ બમ બોલા અલખ નિરંજન, આવું બોલે છે કોણ? તો કે બચ્ચું, જે બાવો બહેનો છે તે. અને શું બોલે છે? હું છું ખાખી બાવો, ભિક્ષા માટે આવ્યો મૈયા, ચપટી આટો લાવો. એટલે કે ચપટી એક લોટ મને આપો. રસોઈ એવી કસી ખપેના, નહીં મીઠાઈ માવો. કે મને એકય રસોઈ એવી કાંઈ ખપશે નહીં, હું લઈશ પણ નહીં, મને મીઠાઈ માવો પણ જોતા નથી. વૈરાગીને ભોજન સાદુ, વૈરાગી એટલે કે સાધુ છે બેના હોય એને સાદું ભોજન જમવાનું હોય છે. ખીચડી આટો ખાવો, એને માત્ર શું જોઈએ છે? તો કે ખીચડી અને લોટ. આટો એટલે લોટ. પૈસા કપડાં કંઈ ન જોઈએ, ના જોઈએ સરપાવો. સરપાવો એટલે ઈનામ. શું? ઈનામ. ના જોઈએ સરપાવો, કાંઈ દક્ષિણા આપે એ અથવા ઈનામ. પૈસાય નથી જોતા, કપડાંય નથી જોતા, કાંઈ નથી જોતું અને ઈનામ પણ જોતું નથી. મનમોજીલા બની અમારે શિવજીનો જસ ગાવો. કે મારે મનમોજીલા બનીને શિવજીનો જસ ગાવો એટલે કે શિવજીના ગીત ગાવા છે. બા બોલી આજી જી કરતી, વિનંતી કરતી બા બોલે છે એટલે કે એને મમ્મી બોલે છે. શું બોલે છે? ચીપીઓ ના ખખડાવો, ઘરમાં હમણાં કોઈ નથી ને મુજને ના બીવડાવો. એ કે ચીપીઓ ખખડાવોમાં અને ઘરમાં કોઈ નથી તો મને બીવડાવો નહીં. અચ્છા મૈયા હમ ચલતે હે, કહીને ચાલ્યો બાવો. બાવો શું બોલે છે? કે અચ્છા મૈયા હમ ચલતે હે. વેશ હટાવી થઈને ડાહ્યો, બોલ્યો હું જ તો બન્યો તો બાવો.
પછી આ બચ્ચું છે એનો વેશ હટાવી લે છે, સાદા કપડાં પહેરી લે છે અને પછી એના મમ્મીને એમ કહે છે કે હું જ તો બન્યો તો બાવો. હવે આપણે આ ગીત રાગમાં ગાઈએ. બા બેઠી તી રસોઈ કરવા લઈએ પડનો લાવો, છટા બનાવી ભભૂત લગાવી બચ્ચું બન્યો ત્યાં બાવો. બમ બમ બોલા અલખ નિરંજન હું છું ખાખી બાવો, ભિક્ષા માટે આવ્યો મૈયા ચપટી આટો લાવો. રસોઈ એવી કસી ખપે ના નહીં મીઠાઈ માવો, વૈરાગીને ભોજન સાદું ખીચડી આટો ખાવો. પૈસા કપડાં કાંઈ ન જોઈએ ના જોઈએ સરપાવો, મન મોજીલા બની અમારે શિવજીનો જસ ગાવો. બા બોલી આ જી જી કરતી ચીપીઓ ના ખખડાવો, ઘરમાં હમણાં કોઈ નથી ને મુજને ના બીવડાવો. અચ્છા મૈયા હમ ચલતે કહીને ચાલ્યો બાવો, વેશ હટાવી થઈને ડાયો બોલ્યો હું જ તો બન્યો તો બાવો. તો સરસ મજાનું આપણે આ ગીત જોયું અને રાગમાં ગાયું. તમારે પણ આ ગીત રાગમાં ગાતા શીખવાનું છે. એક આ ગીત અને આગળનું અંતર મંતર જંતર હું જાણું છું એક મંતર, આ બંને ગીત આજે તમારે રાગમાં ગાતા શીખી જવાના છે. ગીત મોટે હશે તો પ્રશ્નોના જવાબ લખવામાં પણ સરળતા રહેશે. હવે છે વાતચીત, એટલે કે પ્રશ્નો આપેલા છે એના જવાબ આપણે કહેવાના છે. તમને આ ગીત સાંભળતા ક્યારે ક્યારે મજા પડી? તો જ્યારે છે બચ્ચું બાવો છે જ્યારે બોલે છે કે બમ બમ બોલા અલખ નિરંજન હું છું ખાખી બાવો, પછી એના બા એમ બોલે છે આજીજી કરતા કે ચીપીઓ ના ખખડાવો ઘરમાં કોઈ નથી, ત્યારે આપણને મજા પડે છે. તમારે ત્યાં માગવા આવનારને મમ્મી અથવા તો પપ્પા શું શું આપે છે? તો માગવા આવે કોઈ સાધુ મહારાજ તો આપણે મમ્મી છે એને લોટ આપે, પૈસા આપે, ખીચડી આપે, આવી વસ્તુઓ આપે છે. બાવો કોને કહે છે? તો કે જે કુટુંબ છોડીને એનો પરિવાર છોડીને સાધુનો વેશ લઈ ભિક્ષા પર પોતાનું ગુજરાન ચલાવે, ભિક્ષા માંગીને જ પોતાનું ગુજરાન ચલાવે છે તેને બાવો કહે છે અથવા તો સાધુ કહે છે. ભિખારીને બાવાને ભીખ વસ્તુઓ આપવી જોઈએ શા માટે? તો એને બરાબર પહેલાં તો ઓળખીને કોઈ સારો ભિખારી હોય એવો કે એને જરૂરિયાત જ છે, કોઈ બાવો એવો હોય કે જેને પણ જરૂરિયાત છે એવા બાવા સાધુ, અને એને આપણે ભિક્ષા આપવી જોઈએ છે કે જે માત્ર ભિક્ષા ઉપર જ નપતા હોય તેને ભિક્ષા આપવી જોઈએ. તમારા ગામમાં ભિક્ષા કે જમવાનું માંગવા કોણ કોણ આવે છે ક્યારે? તો આ જવાબ તમારા મમ્મી પપ્પાને પૂછવાનો છે. ભિક્ષા માંગવા આવતા સાધુ બાવા કે ફકીરનો પહેરવેશ કેવો હોય છે? તો ભિક્ષા માંગવા આવતા સાધુ બાવા કે ફકીર લાંબો ભગવો જભો અથવા તો ધોતી પહેરે છે અને ઉપર એને ગળામાં રુદ્રાક્ષની માળા પહેરેલી હોય છે. તમને બાવાની બીક લાગે છે કે બાવીની? કેમ? તો એની બીક આપણને લાગવી જોઈએ નહીં, કારણ કે આપણે પોતે બહાદુર છીએ તો એની બીક બાવાની કે બાવાની બાવીની બીક લાગવી જોઈએ નહીં. બાવા અને ફકીર ભિક્ષા માંગવા આવે ત્યારે કેવું કેવું બોલે છે? કે કુછ દે દો, પછી તેરા કલ્યાણ હો જાયેગા, અલખ નિરંજન, આવા શબ્દો બોલે છે. તમને આ ગીતમાંથી ક્યા ક્યા શબ્દો અને વાક્યો યાદ રહ્યા? તો એક તો આપણને વાક્ય પેલું યાદ રહ્યું કે બમ બમ બોલા અલખ નિરંજન હું છું ખાખી બાવો, પછી અચ્છા મૈયા હમ ચલતે અને ચીપીઓ ના ખખડાવો. આ સિવાય તમને કોઈ વાક્ય યાદ રહી ગયા હોય તો તમે એ પણ કહી શકો છો. હવે આપેલું છે આપેલા વાક્ય જેવો અર્થ ધરાવતી પંક્તિ ગીતમાંથી શોધીને બાજુમાં લખો. પેલું છે મને ડરાવશો ને, તો ગીતમાં શું આવ્યું હતું? મુજને ના બીવડાવો.
મમ્મીએ વિનંતી કરતા કહ્યું તો બા બોલી આજીજી કરતી. પછી મમ્મી રસોઈ કરતી હતી એ તકનો લાભ લઈને તો એવી ગીતમાં કઈ લીટી આવી હતી, બા બેઠી હતી રસોઈ કરવા લઈએ પડનો લાવો. પછી ચોથું છે કપડાં બદલી પહેલાં જેવો જ થઈને, એટલે કે વેશ હટાવી થઈને ડાહ્યો. મારે ગળી વસ્તુઓ જોતી નથી, કે નહીં મીઠાઈ માવો. ફરી આવ્યું બમ બમ બોલા કવિતાની વાર્તા બનાવો અને કહો. આ વાર્તા આપણે સ્વાધ્યાય પોથીમાં લખીશું. બમ બમ બોલાની વાર્તા છે એ કેવી રીતે બની શકે, તો જે ગીત આપ્યું હતું એ ગીતને વાર્તા સ્વરૂપે લખવાનું. કેવી રીતે, તો કે બા રસોઈ કરવા બેઠી હતી, બચ્ચું એક ક્ષણનો લાભ લઈ માથે જટા બનાવી, પછી શરીરે ભસ્મ લગાડી અને બાવો બની ગયો. પછી તે બા આગળ જઈને બોલ્યો, બમ બમ બોલા અલગ નિરંજન, હું છું ખાખી બાવો. હે મૈયા, તમારી પાસે ભિક્ષા લેવા આવ્યો છું તો મને ચપટી લોટ આપો. હું તો વૈરાગી સાધુ છું, મારે મીઠાઈ માવો જોતા નથી, સાદું ભોજન અને ખીચડી અને આટો જોઈએ છે. પછી કે મારે પૈસા કપડાં કાંઈ નથી જોતું, કોઈ ભેટ કે કોઈ બક્ષિસ નથી જોતી, તમે તો અમે તો મન મોજી, અમારે તો શિવજીના ગુણ ગાવા છે. અને પછી બા છે એ વિનંતી કરતાં કરતાં બોલે છે કે હે બાવાજી, તમે જીભીઓ ખોખડાવો નહીં, અત્યારે ઘરમાં કોઈ નથી અને મને બીબડાવો નહીં. ત્યારબાદ બાવો શું બોલ્યો તો કે અચ્છા મૈયા હું ચલતે હે, એવું કહીને બાવો નીકળી જાય છે. થોડી જ વારમાં બાવાજીનો વેશ દૂર કરી ડાહ્યો ડમરો થઈ અને બચ્ચો બા પાસે આવીને બોલે છે કે બા હું જ તો બાવો બન્યો હતો. આવી વાર્તા આપણે સ્વાધ્યાય પોથીમાં લખીશું. હવે છે કવિતાના આધારે સંવાદ પૂર્ણ કરો અને તમારા મિત્રો સામે ભજવો. મમ્મી રસોઈ કરતી હતી એ તકનો લાભ લઈ એમનું બાળક છાનું માનું ભભૂત લગાવે તથા જટા બાંધે છે, સાધુ જેવા કપડાં પહેરે છે, પછી ઘરના દરવાજે જઈ ચીપીઓ પકડાવે છે. ખાખી બાવો શું બોલો, બમ બમ બોલા અલખ નિરંજન, અહીં લખવાનું છે તમારે. બમ બમ બોલા આપેલું છે, બમ બમ ભોલા અલખ નિરંજન, હે માતાજી ભિક્ષામ દેહી મૈયા. મમ્મી કહે છે ઉભારો મહારાજ રોટલી શાક આપું. ખાખી બાવો કહે હે મૈયા, અમારે રસોઈ કે મીઠાઈ માવો ખપે નહીં. મમ્મી કહે તો મહારાજ કોઈ કપડાં લેતા. ખાખી બાવો કહે હે માતે, અમારે કોઈ વસ્તુ જોઈતી નથી, માત્ર લોટ આપો, ચોખા આપો, પૈસા કપડાં કંઈ ન જોઈએ. બમ બમ ભોલે અલખની રંજન. મમ્મી કહે બંને કાન પર હાથ મૂકીને, મહારાજ મહેરબાની કરીને ચીપીઓ ન ખખડાવશો, હમણાં ઘરમાં કોઈ નથી અને મને ના બીવડાવો. ખાખી બાવો કહે સુખી રહો, તેરા કલ્યાણ હો મૈયા, બાવો બહાર જાય છે. મમ્મી કહે હાસ ગયા, લાવ દરવાજો બંધ કરી દેવા દે. તા બાળક હાથમાં જટા લઈ મો લૂંચતા લૂંચતા, હે મો જોયું હું જ તો બન્યો તો બાવો. સરસ મજાનો સંવાદ. સંવાદ એટલે વાતચીત મમ્મી અને ખાખી બાવાની આપેલી છે, તે તમારે વ્યવસ્થિત રીતે પૂર્ણ કરી લેવાની છે. એના પછી છે વાંચો સમજો. જુઓ, ભિક્ષા તો દાન થાય. શિષ્યો આશ્રમમાં રહેતા અને ભિક્ષામાં મળેલું ભોજન આરોપતા. કર્ણ પાસે ભિક્ષા માંગવા આવેલ કોઈ ખાલી હાથે પાછું જતું નહીં. પછી આજીજી એટલે વિનંતી અથવા સ્વામીની પ્રાર્થના. દર્દી પોતાનો રોગ મટાડવા ડૉક્ટરને આજીજી કરવા લાગ્યો. બાળકોએ પરીને આજીજી કરી કે અમને રાક્ષસથી બચાવો. પછી છે વેશ. વેશ એટલે દેખાવ. જન્મદિવસે મીનાક્ષી પરી જેવો વેશ પહેરીને નિશાળમાં આવી. ફેન્સી ડ્રેસની સ્પર્ધામાં મેં સૈનિકનો વેશ કાઢેલો. આપણી સ્કૂલમાં પણ ફેન્સી ડ્રેસની અથવા વેશભૂષાની સ્પર્ધા હોય ત્યારે બાળકો અવનવા વેશ ધારણ કરતા હોય છે. હવે એના પછી છે નીચે આપેલી પરિસ્થિતિમાં તમે શું કરશો
એ કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરીને લખો. કૌંસમાં ક્યાં ક્યાં શબ્દો આપેલા છે જોઈએ. આટો, સરપાવ, સરપાવ એટલે ભેટ અથવા ઇનામ, બક્ષિસ, વેશ, આજીજી અને ભિક્ષા. જુઓ, પપ્પાએ તમારો કાન જોરથી ખેંચ્યો, પછી મેં આજીજી કરીને મારી ભૂલ સ્વીકારી. આજીજી શબ્દનો ઉપયોગ અહીં આપણે આ વાક્યમાં કરશું. બીજું છે, તમે બીજા ગામમાં ખોવાઈ ગયા છો, ત્યાં ખાવાનું મળતું નથી, તમને ખૂબ જ ભૂખ લાગી છે, તો હું ભિક્ષા માંગીશ. તમારા ઘરની પાછળ કીડીનું દર એટલે કે કીડિયારું છે, ત્યાં આટાથી કીડિયારું પૂરીશ. એના પછી ચોથું છે, પ્રજાસત્તાક દિને તમે નાટકમાં ગાંધીજી બન્યા છો, તો હું ગાંધીજીનો વેશ ધારણ કરીશ. હવે એક જ શબ્દ બાકી રહ્યો છે, સરપાવ. નાટકમાં સરસ કામ કરવાના કારણે તમને ઇનામ મળવાનું છે, સરપાવથી હું રાજી થઈશ, એટલે કે ઇનામથી હું રાજી થઈશ. સરસ રીતે તમારે પણ પાઠ્યપુસ્તકમાં પૂરી લેવાનું છે. હવે એના પછી છે વિકલ્પ. હવે તો ગીત તમને બરાબર યાદ રહી ગયું હશે, એકવાર ફરીથી ગાવો, સાચો જવાબ પસંદ કરી સાચાની નિશાની કરો. અહીં તમારે જોયા વગર ગીત ગાવાની પ્રેક્ટિસ કરવાની છે, અને ગીત તો દરેકને મોઢે આવડવું જ જોઈએ. પેલું છે, બાવો કોણ બન્યો, નિરંજન, બચ્ચુ, અલખ કે કવિ. તો અહીં આવશે બચ્ચુ, એની આગળ રાઈટની નિશાની કરીશું. બીજું છે, બચ્ચુ બાવો ક્યારે બન્યો, રાત્રે, બપોરે, રસોઈ વેળાએ કે રવિવારે. તો આવશે રસોઈ વેળાએ. ત્રીજું છે, બચ્ચુએ બાવો બનવા શું શું કર્યું, તપ કર્યું, ઘર છોડી દીધું, જટા બનાવી ભભૂત લગાવી કે ટકો મૂંડો કરાવ્યો. તો આવશે જટા બનાવી ભભૂત લગાવી. એના પછી ચોથું છે, બાવો શું લેવાની ના પાડે છે, સાદું ભોજન, પૈસા, કપડાં, ખીચડી કે આટો. તો આવશે પૈસા, કપડાં. પાંચમું છે, બાવો કેમ જતો રહ્યો, સાદું ભોજન મળી ગયું એટલે, બા ડરી ગઈ એટલે, પૈસા આપવાની ના પાડી એટલે, કે બાએ વિનંતી કરી એટલે. તો બા ડરી ગઈ એટલે. મમ્મીને ક્યારે નવાઈ લાગી હશે, સોરી અહીંયા આવશે બાએ વિનંતી કરી એટલે. મમ્મીને ક્યારે નવાઈ લાગી, બચ્ચુડાને બાવા તરીકે જોઈને. પછી બાવાને બચ્ચુડા તરીકે જોઈને, બચ્ચુડાને ઘરમાં ન જોઈને કે બાવાને ઘરમાં જોઈને. તો જ્યારે બાવો છે એ પાછો બચ્ચુડો તરીકે આવે છે ત્યારે એને નવાઈ લાગે છે. તો અહીં આવશે બીજો વિકલ્પ. હવે છે આ વાક્ય મોટેથી બોલી બતાવો. બમ બમ બોલ ભોલા અલખની રંજન, અચ્છા મૈયા હમ ચલતે હે, મુજ તો બન્યો તો બાવો, મુજને ના બીવડાવો. તો સરસ મજાનો આ પાઠ છે, જેમાં આપણે આજે બે ગીત જોયા. અહીં સુધી આજે આપણે અભ્યાસ કરીશું. આવતા પીરિયડમાં આપણે આગળ વાર્તા આવે છે ત્યાંથી અભ્યાસ કરીશું. તો તમારે આજે પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 125 સુધી સરસ રીતે પૂર્ણ કરી લેવાનું રહેશે, અને સાથે સાથે હોમવર્કના ફોટા મોકલવાનું ભૂલાય નહીં. હોમવર્ક કરવું દરેક વિદ્યાર્થીને ફરજિયાત છે.